नमस्कार विद्यार्थी मित्रों, 11मा ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરી રહ્યા છીએ। 5મા ચેપ્ટરમાં સ્વાધ્યાય 5 જે છે એમાં વિભાગ F માં આજે આપણે 9મો દાખલો ધ્યાનમાં લેવાનો છે। આપણે કાલ પિયર્સનની પદ્ધતિ અનુસારના દાખલાઓ ધ્યાનમાં લઈએ છીએ, બાઉલીની પદ્ધતિ અનુસારના તમામ દાખલાઓ આપણે પૂર્ણ કરી દીધા છે। તો કાલ પિયર્સનની પદ્ધતિનો જ આ 9મો દાખલો આપણને આપેલો છે, સ્વાધ્યાય 5 વિભાગ F માં દાખલા નંબર 9। તો 9મા દાખલાની રકમમાં જુઓ, 9મા દાખલામાં આપણને આપેલું છે, એક કન્સ્ટ્રક્શન કંપની જુદા જુદા ક્ષેત્રફળના મકાન બનાવે છે। કન્સ્ટ્રક્શન કંપની જુદા જુદા ક્ષેત્રફળના જે મકાન બનાવે છે એને લગતી માહિતી આપણને આપેલી છે। આ મકાનના વેચાણ અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે। એમાં આપણને મકાનનું ક્ષેત્રફળ આપેલું છે ચોરસ મીટરમાં, 100 ચોરસ મીટર, 140 ચોરસ મીટર, 180, 220 અને 260 ચોરસ મીટર, અને સાથે આપણને મકાનોની સંખ્યા આપેલી છે 10, 25, 50, 25 અને 10, 10, 25, 50, 25 અને 10। હવે આપણી પાસે માંગેલું છે કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અંક શોધો અને તેનું અર્થઘટન કરો। કાલ પિયર્સનની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। હવે પ્રશ્ન આપણી સામે એ છે કે કાલ પિયર્સનની પદ્ધતિનો વિષમતા અને વિષમતા અંક શોધવા માટે જુદા જુદા બે સૂત્ર છે। તો આપણે જુદા જુદા ત્રણ સંજોગો યાદ રાખેલા છે, ત્રણ નોંધ યાદ રાખેલી છે આપણે, કે ત્રણ નોંધમાંથી જો કોઈ પણ એક નોંધ આ રકમને બંધ બેસતી આવતી હોય તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરશું, નહીતર પછી પહેલા સૂત્રનો ઉપયોગ કરશું। એ ત્રણ નોંધમાંની પહેલી નોંધ અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય તો બીજા સૂત્રનો ઉપયોગ કરવો। અહીંયા વર્ગ જ નથી આપેલા તો અસમાન વર્ગ લંબાઈનો કોઈ પ્રશ્ન જ નથી, એટલે પહેલી નોંધ લાગુ પડતી નથી। તો બીજી નોંધ હતી, મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો પણ બીજા સૂત્રનો ઉપયોગ કરવો। મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ એટલે અગાઉના દાખલામાં આપણે જોયેલું છે, મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ એટલે XI અને વર્ગ બંને મિક્સમાં સાથે આપેલા હોય, તો મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ પણ અહીંયા નથી આપેલું। અને ત્રીજો મુદ્દો, ત્રીજી નોંધ આપણે યાદ રાખેલી છે, પહેલી નોંધ નથી લાગુ પડતી, બીજી નોંધ નથી લાગુ પડતી, ત્રીજી નોંધ મહત્તમ આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ એટલે સૌથી મોટી આવૃત્તિ બે કે તેથી વધુ વખત જો આવતી હોય તો પણ આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો છે। આપણા દાખલાની અંદર મહત્તમ આવૃત્તિ જે છે એ 50 છે, સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 50। તો મહત્તમ આવૃત્તિ બે કે તેથી વધુ વખત આવતી નથી, મતલબ કે મહત્તમ આવૃત્તિ રિપીટ થતી નથી, ત્રણ માંથી એક પણ નોંધ અહીંયા લાગુ પડતી નથી। જો ત્રણ માંથી એકાદી નોંધે જો લાગુ પડતી હોત તો આપણે કાલ પિયર્સનના બીજા સૂત્રનો ઉપયોગ કરીએ, પણ અહીંયા આપણે કાલ પિયર્સનના પહેલા સૂત્રનો, પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવો પડશે, કારણ કે ત્રણ માંથી એકેય નોંધ આ રકમને લાગુ પડતી નથી। નથી તો અસમાન વર્ગ લંબાઈ આપેલી, બીજું સૂત્ર ક્યારે આવે? અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય તો, મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો, અથવા તો મહત્તમ આવૃત્તિ રિપીટ થતી હોય તો, તો એ ત્રણ માંથી એક પણ સંજોગ અહીંયા છે નહીં તો બીજું સૂત્ર નહીં આવે। કાલ પિયર્સનના પહેલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવો પડશે। તો કાલ પિયર્સનના પ્રથમ સૂત્ર અનુસાર વિષમતા અંક શોધવા માટે આપણે ત્રણ મુદ્દાઓની જરૂરિયાત રહેશે। એક એક્સ બાર એટલે કે મધ્યક મેળવશું, બીજું MO એટલે કે બહુલક મેળવશું, અને ત્રીજું S એટલે કે પ્રમાણિત વિચલન। એક્સ બાર, MO અને S આપણે મેળવવાના થશે। તો એ મેળવવા માટે આપણને આ બે વિગતો આપેલી છે રકમમાં, XI આપેલું છે અને FI આપેલું છે, બે કોલમ હજુ આપણે બનાવવા પડશે, એટલે આપણને સરળતાથી ત્રણે ત્રણ વિગતો મળી જશે, એક્સ બાર મળી જશે, બહુલક મળી જશે અને પ્રમાણિત વિચલન એટલે કે S પણ મળી જશે। તો દાખલો કન્ટિન્યુ કરીએ, સૌથી પહેલા આવૃત્તિનો સરવાળો, FI નો સરવાળો એટલે આપણને અવલોકનોની સંખ્યા N મળી જાય છે, તો આવૃત્તિનો સરવાળો કરીએ તો આપણને મળે છે 120, N બરાબર 120। હવે FI XI વાળું કોલમ બનાવવાનું થશે, FI XI નો ગુણાકાર, અને ત્યાર પછી FI XI સ્ક્વેર વાળું કોલમ બનાવવાનું થશે, એટલે આપણને X બાર મળી જશે, MO મળી જશે અને S પણ મળી જશે। તો સૌથી પહેલા FI XI આપણે તૈયાર કરીએ, તો FI XI એટલે કે FI અને XI બંનેનો ગુણાકાર 100 ગુણ્યા 10
એટલે 1140 × 25 એટલે 3500, 180 × 50 એટલે 9000, 220 × 25 એટલે 5500, અને 260 × 10 એટલે કે 2600, 2600 એનો સરવાળો લઈ લઈએ એટલે આપણને સિગ્મા એફ આઈ એક્સ આઈ મળી જશે. સિગ્મા એફ આઈ એક્સ આઈ 1000, 3500, 9000, 5500 અને 2600 નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે 21600 મળે છે. તેમ છતાં ખાસ ચેક કરજો 21600 થશે. આનો સરવાળો કેટલો થશે? 21600. હવે FI XI સ્ક્વેર મેળવી લઈએ. તો FI XI સ્ક્વેર કેવી રીતે મળે છે વિદ્યાર્થી મિત્રો? દરેકે દરેક દાખલામાં આપણને FI XI સ્ક્વેર બરાબર FI XI ગુણ્યા XI, FI XI અને XI નો ગુણાકાર, પહેલું કોલમ અને ત્રીજા કોલમ નો ગુણાકાર કરવાનો થશે ત્યારે આપણને FI XI સ્ક્વેર મળશે. એટલે કે 100 × 1000, 100 × 1000 એટલે થશે 1,00,000. 140 × 3500 એટલે 4,90,000, 4,90,000. ત્યાર પછી 180 × 9000, 180 × 9000 એટલે 16,20,000, 16,20,000. 220 × 5500 એટલે 12,10,000, 12,10,000. ત્યાર પછી 260 × 2600, 6,76,000, 6,76,000. તો આ થયું FI XI સ્ક્વેર. FI XI સ્ક્વેર કેવી રીતે મળ્યું આપણને વિદ્યાર્થી મિત્રો? FI XI ગુણ્યા XI, પહેલું કોલમ અને ત્રીજા કોલમ નો ગુણાકાર, આ બંને આંકડાઓનો ગુણાકાર એટલે FI XI સ્ક્વેર તૈયાર થયું. હવે એનો સરવાળો લઈ લઈએ. સિગ્મા FI XI સ્ક્વેર, સિગ્મા FI XI સ્ક્વેર, તો 1,00,000 + 4,90,000 + 16,20,000 + 12,10,000 + 6,76,000 એટલે એનો ટોટલ થાય છે 40,96,000. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો ચેક કરજો 40,96,000. આ થયું સિગ્મા FI XI સ્ક્વેર. આટલા મુદ્દાઓ આપણને મળી જાય એટલે સરળતાથી આપણે ત્રણે ત્રણ વિગતો શોધી શકશું, એક્સ બાર, એમઓ અને એસ. તો સૌથી પહેલા એક્સ બાર એટલે કે મધ્યક મેળવી લઈએ. મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા FI XI ના છેદમાં એન. તો સિગ્મા FI XI, સિગ્મા FI XI મળે છે 21,600 ના છેદમાં એન એટલે કે 120. 21,600 ના છેદમાં 120, તો એક્સ બાર બરાબર મળશે આપણને 180. 21,600 ભાગ્યા 120 કરો એટલે 180 મળશે. આ થયું એક્સ બાર. હવે મેળવી લઈએ બહુલક. તો જ્યારે આપણને એક્સ આઈ અને એફ આઈ આવી રકમ આપેલી હોય ત્યારે બહુલક મેળવવા માટે આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નથી, ખાલી રકમ જોઈને બહુલક નક્કી કરી લેવાનો છે. જ્યારે XI અને FI પ્રકારની રકમ આપેલી હોય ત્યારે બહુલક માત્ર રકમ જોઈને નક્કી થઈ જશે. સૌથી મોટી આવૃત્તિ જેની સામે છે એ ચલ કિંમત આપણો બહુલક થશે. તો સૌથી મોટી આવૃત્તિ છે 50, તો 50 ની સામેની ચલ કિંમત જે છે XI એ આપણો બહુલક થાય, તો બહુલક શું થશે? 180 થશે. તો એના માટે આપણે લખીએ મહત્તમ આવૃત્તિ 50 ધરાવતું અવલોકન 180. બહુલક બરાબર મહત્તમ આવૃત્તિ, મહત્તમ આવૃત્તિ 50
ની સામ્યનું અવલોકન, મહત્તમ આવૃત્તિ 50 ની સામ્યનું અવલોકન એટલે શું થશે 180 થશે, 180 તો આપણો બહુલક મળી ગયો આપણને 180, તો x બાર મળી ગયો, એમો મળી ગયો અને હવે મેળવી લઈએ s એટલે કે પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા fi xi ના છેદમાં n નો હોલ સ્ક્વેર, તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર, સિગ્મા fi xi સ્ક્વેર 4096000, 4096000 ના છેદમાં n, n એટલે 120 માઇનસ સિગ્મા fi xi, સિગ્મા fi xi 21600 ના છેદમાં n એટલે કે 120 નો હોલ સ્ક્વેર. સાદુરૂપ આપી દઈએ, વર્ગમૂળમાં 40096000 ભાગ્યા 120, 4096000 ભાગ્યા 120 કરો વિદ્યાર્થી મિત્રો એટલે મળે છે 34133.33, 34133.33 આનો ભાગાકાર, માઇનસ 21600 ભાગ્યા 120, 21600 ભાગ્યા 120 એટલે 180 મળે, 180 નો સ્ક્વેર, અહીં 80 દૂ લખી નાખું છું, આનો ભાગાકાર થશે 180, 180 નો સ્ક્વેર એટલે 32400, 32400 વર્ગમૂળમાં બાદબાકી કરીએ 34133.33 માઇનસ 32400 એટલે 1733.33, 1733.33, તો s બરાબર 1733.33 નું વર્ગમૂળ 41.63, 41.63 થશે. તો વિદ્યાર્થી મિત્રો x બાર, mo અને s હવે બધી કિંમતો છે આપણી પાસે, તો આપણે કાર્લ પિયર્સનની રીતે વિષમતા અંક શોધી શકીએ. અહીંયા દર્શાવી દઉં છું, કાર્લ પિયર્સનની રીતે વિષમતા અંક જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ ના છેદમાં એસ, એક્સ બાર માઇનસ એમઓ ના છેદમાં એસ, એક્સ બાર ની કિંમત 180 માઇનસ એમઓ 180 ના છેદમાં એસ 41.63. તો અંશમાં તો વિદ્યાર્થી મિત્રો 180 માઇનસ 180 એટલે કે 0 ના છેદમાં 41.63, તો આપણને વિષમતા અંક મળશે 0, 0 ભાગ્યા 41.63 કરીએ એટલે વિષમતા અંક આપણને મળે 0. પણ હવે અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થઘટન માંગેલું છે. હવે અર્થઘટનમાં જુઓ, જો પ્લસમાં જવાબ આવે, 0 point something પ્લસમાં જવાબ આવે તો આપણે ધન વિષમતા કહીએ છીએ, અને 0 point something જો માઇનસમાં જવાબ આવે તો આપણે ઋણ વિષમતા કહીએ છીએ. તો વિષમતાના બે પ્રકારો હોય વિદ્યાર્થી મિત્રો, ધન વિષમતા હોય અને ઋણ વિષમતા હોય. પણ અહીંયા તો નથી ધન વિષમતા આવતી કે નથી ઋણ વિષમતા આવતી, 0 જવાબ મળે છે. તો એક મુદ્દો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 0 જવાબ મળતો હોય, વિષમતા અંક જ્યારે 0 મળતો હોય, ત્યારે આપેલ આવૃત્તિ વિતરણમાં વિષમતા છે જ નહીં, વિષમતા નથી. એનો અર્થ એવો થશે કે આપેલ આવૃત્તિ વિતરણ જે છે એ સંમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? સંમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ. સંમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ એટલે એવું આવૃત્તિ વિતરણ કે જેમાં વિષમતા છે નહીં, સંમિતતા કહેવામાં આવે તો એને સંમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ
કહેવામાં આવશે. તો આના અર્થઘટનમાં લખજો વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં, આપેલ આવૃત્તિ વિતરણ સંમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ થશે. આપેલ આવૃત્તિ વિતરણ સંમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ થશે. આ જે છે એ કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? સંમિત પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. આ આવૃત્તિ વિતરણમાં કોઈ પણ પ્રકારની વિષમતા છે જ નહીં, નથી ધન વિષમતા કે નથી ઋણ વિષમતા. તો આ થયો કાર્લ પિયર્સનનો નવમો દાખલો. હવે તમારા હોમવર્કમાં એક દાખલો વિદ્યાર્થી મિત્રો ગણવાનો છે. હોમવર્કમાં તમારે દાખલા નંબર 7 જે છે આ સ્વાધ્યાય 5 નો જ વિભાગ એફ નો સાતમો દાખલો જે છે સ્વાધ્યાય 5 માં વિભાગ એફ નો આ જ સ્વાધ્યાય નો અત્યારે જે ગણીએ છીએ એ જ વિભાગ નો સ્વાધ્યાય 5 નો વિભાગ એફ નો સાતમો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. દાખલા નંબર 7 તમારે હોમવર્કમાં ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના મોટા ભાગના દાખલાઓ આપણે ધ્યાનમાં લઈ લીધા. વિભાગ ઈ ની અંદર હું તમને હોમવર્કમાં સાથે સાથે દાખલાઓ આપતો જતો હતો અને વિભાગ એફ ના જે મોટા ભાગના દાખલાઓ જે છે એ મેં કેલ્ક્યુલેટ તમારી સામે કરાવડાવેલા છે. તો આ ચેપ્ટરમાં હવે વિભાગ સી અને વિભાગ ડી માં ટૂંકા દાખલાઓ આપેલા છે. તો વિભાગ સી અને વિભાગ ડી ના જે ટૂંકા દાખલાઓ છે એ દાખલાઓમાંથી અમુક દાખલાઓ જે છે એ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર ગણશું અને બાકીના દાખલાઓ તમારે સાથે સાથે થિયરી પણ જે આપેલી છે એ થિયરી પણ તમારે ખાસ વાંચી લેવાની છે અને ફેરબુકમાં નોંધી લેવાની છે. આવતા વિડિયો લેક્ચરની અંદર નવા દાખલાઓની સાથે આ જ ચેપ્ટરના નવા મુદ્દાઓની સાથે આપણે ફરીથી મળશું.